ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 3 વિષય ગણિત, તેમાં આપણે નવું પ્રકરણ શરૂ કરીશું, પ્રકરણ નંબર 4, જેનું નામ છે લાંબુ અને ટૂંકું. તો આપણે બધા સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 61 ખોલીએ. તેમાં પેલો પ્રશ્ન, નીચેની વસ્તુઓ માટે આપેલ બોક્સમાં લાંબા માટે રાઈટ તથા ટૂંકા માટે રોંગ કરો. તો જે લાંબી વસ્તુ હોય તેમાં આપણે રાઈટ કરવાનું છે. તો તમે જો અહીં બે વસ્તુઓ મીણબત્તી આપેલી છે, તેમાં લાંબી છે આ, તો તેમાં આપણે રાઈટ કરીશું અને અહીં ચોકડી કરીશું. ત્યારબાદ અહીં આપણને બે કાતર આપેલી છે, તેમાં મોટી કઈ છે, તો આ, તો તેમાં આપણે રાઈટ કરીશું અને અહીં રોંગ કરીશું. ત્યારબાદ આપણને એક બસ અને એક કાર આપેલી છે, તેમાં મોટી બસ છે, તો આપણે અહીં રાઈટ કરીશું. ત્યારબાદ આપણને અહીં મરચું અને કાકડી આપેલી છે, તો તેમાં કાકડી લાંબી વસ્તુ છે, તો આપણે અહીં રાઈટ કરીશું. ત્યારબાદ અહીં આપણને બેલ્ટ અને ઘડિયાળ આપેલા છે, તેમાં બેલ્ટ લાંબી વસ્તુ છે, તો આપણે અહીં રાઈટ કરીશું. ત્યારબાદ આપણને અહીં એક સાપ આપેલો છે અને અહીં જે બંને આપેલા છે તેમાં સાપ લાંબો છે, તો આપણે અહીં રાઈટ કરીશું. ત્યારબાદ તમે આ બે વસ્તુઓ જો, તેમાં હોકી લાંબી વસ્તુ છે, તેથી આપણે અહીં રાઈટ કરીશું. અને શર્ટ અને પેન્ટમાં પેન્ટ લાંબી વસ્તુ હોવાથી આપણે તેના બોક્સમાં રાઈટ કરીશું. ત્યારબાદ અહીં એક સીડી અને એક ચેર આપેલી છે, તેમાં સીડી લાંબી વસ્તુ છે, માટે આપણે અહીં રાઈટ કરીશું. અહીં ઇરેઝર અને સ્કેલ આપેલી છે, તો સ્કેલ લાંબી વસ્તુ છે, તો આપણે અહીં રાઈટ કરીશું અને અહીં રોંગ કરીશું. અહીં બે વસ્તુઓ ડ્રમ આપેલા છે, તેમાં આ ડ્રમ મોટો હોવાથી આપણે અહીં રાઈટ કરીશું અને અહીં રોંગ કરીશું. ત્યારબાદ અહીં આપણને બે એરો આપેલી છે, તેમાં આ એરો લાંબી હોવાથી આપણે અહીં રાઈટ કરીશું અને અહીં રોંગ કરીશું. તો આ રીતે તમારે પણ કરવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ બીજો પ્રશ્ન, તેમાં આપેલું છે અનુમાન કરો અને કહો કેટલા. તો આપણને તેમાં પેલો પ્રશ્ન આપેલો છે, ઝાડની ડાળી સુધી પહોંચવા કુલ કેટલા ઘડા મૂકવા પડશે. તો તમે જો અહીં બે ઘડા આપણને આપેલા છે, તો એક ઘડો મેં અહીં દોરેલો છે અને તેના જેટલો જ અહીં બીજો અને ત્રીજો. તો ટોટલ કેટલા થાય? તો 1, 2, 3, 4 અને 5 ઘડા. તો કેટલા ઘડા મૂકવા પડશે? તો આપણે લખીશું 5 ઘડા. તેવી જ રીતે આપણે બીજો પ્રશ્ન જોઈએ, તેમાં આપેલું છે ટેબલની કિનારીએ પહોંચવા હરોળમાં કુલ કેટલા કપ મૂકવા પડશે. એટલે એક લાઇનમાં કુલ કેટલા કપ મૂકવા પડશે? તો તમે જો અહીં આપણે 3 કપ આપેલા છે, તેની જ સાઇઝની ગણતરી કરી અહીં આપણે 1, 2, 3, 4, 5, 6, 7, તો અહીં વધારાના 7 કપ રહી શકે એટલી જગ્યા છે. તો આપણે અહીં ટોટલ 7 અને અહીં 3 આપેલા છે, એટલે 7 + 3 = 10. તો કેટલા કપ મુકાઈ શકાય? તો 10 કપ મુકાઈ શકાશે. હવે અહીં છે, જિરાફના મોં સુધી પહોંચવા કેટલા ઉંદર એકબીજા પર ગોઠવાશે. તો તમે જુઓ, એક ઉંદર અહીં આપેલો છે આપણને અને બાકીના કેટલા ઉંદર હોય, તો આપણે તેનો આટલી સાઇઝ છે તેનો અનુમાન કરી આ રીતે 1, 2, 3 અને 4, એટલે વધારાના 4 ઉંદર અહીં રહેશે અને એક આ જે આપેલો છે એ, તો ટોટલ થશે 5 ઉંદર. તો આપણે અહીં લખીશું 5. હવે તેવી જ રીતે પ્રશ્ન નંબર 4, 5 અને 6 આપેલા છે, એ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. નેક્સ્ટ આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન, તેમાં આપેલું છે માપ લખો. તો અહીં આપણને જે વસ્તુઓ આપેલી છે તેનો સ્કેલ પરથી તેનો માપ લખવાનું છે. તો આપણે જોઈએ, અહીં આપણને સ્કેલ આપેલી છે. તો સૌપ્રથમ આપણને એક ડીશ આપેલી છે, તો આપણે તેનું માપન સ્કેલથી કરીશું. તો અહીં સુધી છે, તો આપણે જોઈએ નીચેની સ્કેલમાં કેટલો માપ થાય છે. તમે જુઓ 4 સેન્ટીમીટર, તો આપણે અહીંના ખાનામાં લખીશું 4 સેન્ટીમીટર. ત્યારબાદ આપણે જોઈએ, આપણને એક ચાવી આપેલી છે, તેનું માપ છે આટલું. તો આપણે અહીં સ્કેલ મૂકીશું અને નીચે જોઈએ તો કેટલું માપ થાય છે? 7 સેન્ટીમીટર. તો આપણે અહીં ખાનામાં લખીશું 7 સેન્ટીમીટર. ત્યારબાદ આપણને એક રિમોટ આપેલું છે, તેનું માપ છે અહીંયા સુધી. તો આપણે તેનું માપન કરીએ તો આપણને મળશે 10 સેન્ટીમીટર. તો આપણે અહીં 10 સેન્ટીમીટર લખીશું. ત્યારબાદ અહીં આપણને એક દંતીઓ આપેલો છે, તો આપણે આ રીતે તેનું માપન કરીશું તો આપણે જોઈ શકીએ તે છે 14 સેન્ટીમીટર. તો આપણે અહીં 14 સેન્ટીમીટર લખીશું. ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 2 આપણે જોઈએ, તેમાં આપણે જોઈએ સૌપ્રથમ આપણને બ્રશ આપેલો છે, તો તેનું માપન તો આપણને કરીને આપેલું છે 14 સેન્ટીમીટર. તો આપણે અહીં લખીશું 14. તો તે રીતે બાકીના જે રહ્યા એ તમારે માપન કરી અને એ કાર્ય હોમવર્કમાં કરવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 4,
તેમાં આપેલું છે તમારી પાસેની નીચેની વસ્તુની લંબાઈ માપન પટ્ટીથી માપન કરીને લખો. તો પેલું છે ગ્લાસ, તો ગ્લાસ આપણે માપન પટ્ટીથી માપન કરીએ તો તેનું આપણને માપ મળે 14 સેન્ટીમીટર. હવે એ માપ કેવું છે તો અંદાજિત. હવે બીજું છે મોબાઈલ ફોન, તો આપણે મોબાઈલ ફોનનું માપન કરીએ તો આપણને મળશે 15 સેન્ટીમીટરનો. ત્રીજું છે કંપાસ બોક્સ, તો તેનું આપણે માપન કરીશું તો તે આપણને મળશે અંદાજે 30 સેન્ટીમીટર. તો હવે એવી જ રીતે 4 થી 9 સુધી જે બાકી રહ્યા એ તમારે હોમવર્કમાં કરવાના છે. નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 5, તેમાં આપેલું છે નીચેની વસ્તુઓની લંબાઈ મીટર પટ્ટીથી માપન કરી લખો. તો અહીં પેલું છે વર્ગખંડ, બેઠકખંડ, મમ્મીની સાડી, એ બધા મીટરમાં લખવાના છે. તો આપણે એક જોઈએ મમ્મીની સાડી હોય તેનું આપણે મીટરમાં માપન કરી તો તે કેટલી હોય તો 5 મીટર. હવે આપણે પપ્પાનું પેન્ટનું માપન કરીએ તો તે અંદાજિત હોય 2 અથવા 3 મીટર. તો એવી જ રીતે જે બીજા બાકી રહ્યા એ તમારે હોમવર્કમાં કરવાના છે. નેક્સ્ટ આપણે જોઈએ 6ઠું પ્રશ્ન, તેમાં આપેલું છે નીચેની વસ્તુઓની લંબાઈનું માપન કયા એકમમાં કરશો તે લખો, સેન્ટીમીટર, મીટર કે કિલોમીટર. હવે આપણે એક વાત સમજીએ કે જે નાની વસ્તુ હોય તેનું માપન સેન્ટીમીટરમાં થાય અને મોટી અને લાંબી વસ્તુનું માપન મીટરમાં થાય. તો પેલું છે દિવાસળી, તો તે નાની હોય છે એટલે તેનું માપન થશે સેન્ટીમીટરમાં. બીજું છે તિજોરી, તો તે તો લાંબી હોય તો તેનું માપન થશે મીટરમાં. ત્રીજું છે વેલણ, તો તે થશે સેન્ટીમીટરમાં. ચોથું છે કાર, તો તે હોય છે મોટી, તો તેનું માપન મીટરમાં. પાંચમું છે સ્ટ્રીટ લાઇટનો થાંભલો, તો તે તો ખૂબ લાંબો હોય તો તેનું માપન થશે મીટરમાં. છઠ્ઠું છે ચમચી, તો તે થશે સેન્ટીમીટરમાં. ત્યારબાદ 7મું છે પાંદડું, તે પણ સેન્ટીમીટર. 8મું છે બસ, તો તે થશે મીટર. 9મું છે ઘરથી મેદાનનું અંતર, તો કોઈ પણ એક જગ્યાથી બીજી જગ્યા વચ્ચેનું અંતર હોય તો તે હંમેશા કિલોમીટરમાં મપાય, એ તમારે યાદ રાખવાનું છે. 10મું છે ઘરથી બસ સ્ટેશનનું અંતર, તો તે થશે કિલોમીટરમાં. તો આ રીતે તમારે પણ લખવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 7, તેમાં આપેલું છે ખાલી સ્થાનમાં યોગ્ય એકમ લખો, સેમી, મીટર કે કિલોમીટર. તો પેલું છે કેળાની લંબાઈ 17 શું થાય તો સેન્ટીમીટર. બીજું છે શેરડીના સાંઠાની લંબાઈ, તો તે થશે 2 મીટર. તો એ રીતે આપણે જોયું. હવે પ્રશ્ન નંબર 3થી લઈ અને બાકીના જે પણ બાકી રહ્યા એ તમારે હોમવર્કમાં કરવાના છે. નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 8, તેમાં આપેલું છે યોગ્ય રીતે જોડો. તેમાં આપણે આ સાઈડ જે આપેલા છે તેને વિભાગ બી માં જોડવાના છે. તો પેલું છે 5 મીટર, તો 5 મીટરનો શું હોય તો સાડી, તો આપણે તેને સાડી સાથે જોડીશું. ત્યારબાદ બીજું છે 2 કિલોમીટર, તો તે શું હોય તો અંતર, તો આપણે તેને 6 સાથે જોડીશું. ઘરથી સ્કૂલનું અંતર આપેલું છે તે. ત્યારબાદ ત્રીજું છે 10 સેન્ટીમીટર, તો તેને આપણે અહીં ક સાથે જોડીશું, તે છે અણસિયાની લંબાઈ. ચોથું છે 1 મીટર, તો તે હોય બાળકની લંબાઈ, તો તેને આપણે ખ સાથે જોડીશું. અને 5મું છે 1 સેન્ટીમીટર, તો તે તો ખૂબ નાનું એટલે તે હોય નખની પહોળાઈ, તો તેને આપણે ગ સાથે જોડીશું. તો આ રીતે તમારે પણ કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 8 સુધી કમ્પ્લીટ કરેલું છે. તો ત્યાં સુધી તમારે સ્વાધ્યાય પોથીમાં પેન્સિલથી લખી લેવું અને નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનું કાર્ય શરૂ કરીશું.